हेलो एवरीवन, गुड मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 8, सब्जेक्ट संस्कृत. डियर स्टूडेंट, पाठ 7, संख्या. अगाउ आपणे विनोद पद्यानी एटले के मनोरंजन करनारा श्लोको विषय अभ्यास करी गया छीए. आजे आपणे संख्या विषय अभ्यास करीशुं. आपणे भाषानो व्यवहार करती वखते संख्यानो उपयोग वारंवार करीए छीए. આથી સંસ્કૃત સંખ્યાનું પણ આપણને જ્ઞાન હોવું એ આવશ્યક છે. ધોરણ 7માં તમે 1 થી 50 સુધીની સંસ્કૃત સંખ્યા શીખી ગયા છો. આ પાઠમાં આપણે 100 સુધીની સંસ્કૃત સંખ્યા શીખવાની છે. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં પાઠરૂપે અહીંયા જે સંવાદ આપવામાં આવેલો છે એ સંવાદને સમજીશું, આપણા પાઠને સમજીશું. ત્યારબાદ તમારે 100 સુધીની સંસ્કૃત સંખ્યા શીખવાની છે. તો સંવાદ સમજીએ. સુરેશ: અહો રમેશ, કુત્ર ગચ્છતિ? સુરેશ કહે છે, અરે રમેશ, કુત્ર એટલે કે ક્યાં, અને ગચ્છતિ એટલે જાય છે. સુરેશ કહે છે, અરે રમેશ ક્યાં જાય છે? રમેશ: આપણમ ગચ્છામિ. એટલે રમેશ કહે છે, આપણમ, આપણમ એટલે દુકાને, ગચ્છામિ એટલે કે જાઉં છું. રમેશ કહે છે કે દુકાને જાઉં છું. સુરેશ: અહમ અપી આગચ્છામિ. અહમ એટલે હું, અપી એટલે પણ, આગચ્છામિ એટલે કે આવું છું. એટલે સુરેશ કહે છે, હું પણ આવું છું. રમેશ: ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ? ભવાન એટલે કે તમે, કિમ એટલે કે શું, ક્રેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છતિ એટલે કે ઈચ્છો છો. એટલે રમેશ જે છે એ સુરેશને પૂછે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો. તો સુરેશ કહે છે, અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ. અહમ એટલે કે હું, ફલાની એટલે કે ફળ, ક્રેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. તો સુરેશ જવાબ આપે છે, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ: પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતુ. પશ્યત, પશ્યત એટલે કે જોવું, જુઓ. તત્રેવ, અહીંયા સંધિ છૂટી પડે છે, તત્ર વત્તા એવ, તત્ર એટલે ત્યાં અને એવ એટલે જ, તત્ર વત્તા એવ એ અહીંયા સંધિ છૂટી પડશે. તો તત્રનો અર્થ થાય છે ત્યાં અને એવ એટલે જ, એટલે તત્રેવનો મિનિંગ થાય છે ત્યાં જ. ફલ વિપણી, ફળોની દુકાન, અસ્તિ એટલે છે, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે. ચલતુ, ચલતુ એટલે કે ચાલો. તો સુરેશ કહે છે, પંચમ્યા વિપણ્યામ પકવાની ફલાની સંતિ. પંચમ્યામ એટલે કે પાંચમી, વિપણ્યામ એટલે કે દુકાનમાં, પકવાની એટલે કે પાક્કા, ફલાની એટલે કે ફળો, અને સંતિ એટલે કે છે. તો સુરેશ કહે છે, પાંચમી દુકાનમાં પાક્કા ફળો છે. રમેશ: ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ? એટલે રમેશ કહે છે, ભદ્ર એટલે કે ભાઈ, ભાઈ આમ્રફલાનામ, આમ્રફલાનામ એટલે કે કેરીઓ, કેરીઓની કિયત એટલે કે શું, મૂલ્યમ એટલે કે કિંમત છે. એટલે રમેશ પૂછે છે કે ભાઈ કેરીઓની શું કિંમત છે. ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનાર: 65 રૂપિયકાણામ 10 ફલાની. એટલે ફળ વિક્રેતા જવાબ આપે છે, 65 રૂપિયકાણામ, 65 એટલે કે 50, રૂપિયકાણામ એટલે કે રૂપિયાના, 10 એટલે કે 10, ફલાની એટલે કે ફળો. એટલે ફળ વેચનાર જવાબ આપે છે કે 50 રૂપિયાના 10 ફળ. રમેશ જે છે એ દુકાનદારને, ફળ વેચનારને પૂછે છે કે ભાઈ કેરીઓની શું કિંમત છે. તો દુકાનદાર જવાબ આપે છે કે 50 રૂપિયાની 10 કેરી અથવા તો 10 ફળ. તો ડિયર સ્ટુડન્ટ, આટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં પાર્ટ 2માં આપણે બાકીનો સંવાદ સમજીશું. થેન્ક યુ.